તો આપણે તુલસીશ્યામના દર્શન કર્યા, બાજુમાં અહીંયા ગરમ પાણીના કુંડ છે એમાં હાથ પગ ધોયા અને હવે બસ જવાની તૈયારી છે. પાંચેય જણા એક સાથે નીકળ્યા છીએ. કેમ બધાને મજા આવી ને તુલસીશ્યામને દર્શન કરે? તો બસ હમણાં જ વરસાદ પડ્યો એટલે અહીંથી ઝરણા હાલતા થઈ ગયા છે. તો આપણે તુલસીશ્યામના દર્શન કરીને પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. ગાંગો મંગો નંગો પાછળ બેસી ગયા છે અને હવે આપણે ગાડીને આગળ લેશું. કઈ બાજુ જવું? જુનાગઢ શોર્ટકટ સીધા ગીરમાંથી. ગીરમાંથી જુનાગઢ. હાલો હાલો હાલો, રસ્તો બતાવશો? ઓટોમેટિક ગાડી પાછળ ભાગે છે ને ઢાળમાં. હા હા, વરસાદ ના લીધે પાણી વધી ગયો છે, આવા ઝરણા હેલા જ આવે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે આઈના હરણા એકદમ નજીક. વાહ, ટોળું છે બહુ જ મોટું. કુદરતી નજારો જોઈ લો. શિંગડા વાળો છે. વાહ, એકદમ નેચરલ. કેવા આરામથી એક નેસ આવ્યો છે રસ્તામાં. વાહ, એકદમ પ્રાકૃતિક નેસડા છે, જે એકદમ ઘટે નહી. ગાયું પહેવું ને બાંધેલી છે. વાહ, કોક દી ભૂલા પડો ગાંડી ગીરમાં તો ખબર પડે શું નજારો છે. ગીર નું પૂર્વ વિભાગ. આસુંદ્રાળી પ્રાથમિક શાળા. આસુંદ્રાળી ને સાથે પ્રકૃતિને ખોળે રહેવાની કઈક મોજ જ ઓર છે ભાઈ. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી, અવાયુ જ પાટે એ ઝાડવા ઝૂલે અને હાલતા હી ચક લઈ. એ જણે જમના કાંઠે જાદવા રે, એ જાણે ગોપીયું ઘૂમી રહી, હા વજડાની ડણ કુંથાતી, જસોદાની છાસ ફેરાતી. શું છે આગળ? 100 મીટર આગળ 100 મીટર ટિમ્બરબા ચેક પોસ્ટ ગેટ પાસ જમા કરાવવું. કેટલા જમા કરાવવાનું? જમા કરાવ.
બલબલા ગમે એવો માણસ હોય તો એને અંદરથી આમ આનંદિત થઈ જાય એકદમ. અરે તો આપણી વાત ચાલતી હતી કે નદી ની એક કાંઠે ગજરાજ ઉભો છે અને સામે કાંઠે સિંહ ઉભો છે. તો ગજરાજ સિંહ ને કહે છે કે તમારી મારી જેટલી કિંમત નહીં, કેમ કે હું લટાર મારવા નીકળું ત્યારે મને લોકો ચોકલેટ બિસ્કિટ ને એવું મને સોન માં આપે અને રાજા કરે, રાજા તરીકે મને પૂજે બધા. ત્યારે સિંહ એને જવાબ આપ્યો કે નહીં તું માગી હક, કેમ કે તારી ઉપર સવાર છે ઇન્દ્ર રાજા છે ને ઇન્દ્ર રાજા એ પોતે પણ ની આગળ ને જઈને માગતો હતો, ભિક્ષામ દહી કરીને ઉભો રહેતો હતો, પણ મારાથી મગાય નહીં, કેમ કે મારી ઉપર એમ કહેવાય કે મારાથી મગાય નહીં, મારી ઉપર સવાર છે માં અંબા છે. એટલે કે ભૂરી જટાડો એ લાંગણું ભરડે ને ખડ નો હાવજ ખાય, ભૂરી જટાડો એ લાંગણું ભરડે ને ખડ નો હાવજ ખાય. લાજલો ચમતા ઓલા શિયાળિયા લૂચા એનાથી નિયમ નો નિભાવાય, રાશી એક જંગલે રહેવું પણ એના જીવતર ની જુદિયું ટેવું. સિંહ અને શિયાળ બંને ની રાશી એક જ છે, જંગલે એક જ છે, પણ એને જીવતર ની જુદી જુદી ટેવું ટેવું છે. સિંહ છે એ કોઈ દી માગી ન ખાય. હા એ હકી ગયો રે. કુદરતી હો ભાઈ, એટલે ઢાર ઉમણો છે ને પાણી આમનું આવે. કુદરતી દ્રશ્ય રે ભાઈ, પાણી કેની કોર આવે, પાણી ઢાળ કેની કોર છે, ઢાળ ઓલી બાજુ છે અને પાણી આ બાજુ આવે છે. ગાડી કઈ બાજુ ભાગે જોજે આપડી, જો ઢાળ ઓની કોર છે ને. હા જોજો હું રાખો ગાડી હમણાં ફરી મૂકો. હા એ હતી ઘરે. હવે આ ઢાળ ક્યાં છે જો ગાડી જાય, ઢાળ આ બાજુ છે. સામેની સાઈડ માં જે ઢાળ છે ને આ બાજુ છે, છતાં અહીંથી પાણી છે ને ઓલી બાજુ જાય છે. જો તમને એમ લાઈવ બતાવું, અહીંથી ઢાળ છે ને આપણી બાજુ છે, આ ઊંચો છે રોડ, આ નીચે સાઈડ છે, છતાં અહીંથી પાણી છે ને વહીને આ બાજુ જાય છે. જુઓ સામેની સાઈડમાં ઝરણા પૂર છે, ચારે બાજુ વરસાદ છે, ધીમી ધારે વરસે છે ને ડુંગરાળીમાં મોજે મોજ છે. ઘડીક વાર તમે પકડી રાખજો, અસાઢી વાદળા કાળા ઘુમળા અંબારે ચોકે દસ મોતર આધી માંથી ઉતર્યા તારા, ત્યાં તો ઝીંગર મોરી લમાતે વાહડી મનાણી ધાણી એક ધારા મેઘરા મનાણા યપાળ. હવે આપણે તુલસી સામના જંગલ માંથી નીકળી અને ધારી બાજુ નીકળી ગયા છીએ. આપણે હમણાં થોડી જ વારમાં ધારી પહોંચશું ને ત્યાંથી આપણે મોણિયા બાજુનો રસ્તો લેવાનો છે, સતાધાર બાજુ થઈને જૂનાગઢ, સતાધાર મોણિયા વિલખા ઘડિયા થઈને જૂનાગઢ નીકળી ગયા છું. તો આપણે હવે ધારી ભૂકી ગયા છીએ, તુલસી સામથી આખો જંગલ જોયો,
અને હવે આપણે જૂનાગઢ બાજુનો પ્રવાસ ચાલુ થઈ ગયો છે એટલે આપણે આ વ્લોગ અહીંયા પૂરો થાય છે અને આગલો વ્લોગ છે એ જૂનાગઢ બાજુનો રહેશે તેને પણ આપણે આગલા દિવસે અપલોડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ